રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વરદ હસ્તે દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે વિભિન્ન પ્રોજેક્ટો અને ડિજિટલ માધ્યમના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા। મહામહિમે દીવની પ્રજાને સંબોધીને કહ્યું કે દીવ એક શાંતિદ્વીપ છે અને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સમુદ્રી ક્ષેત્રે પણ દીવ જિલ્લાએ મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે। આજરોજ દીવના મલાલા ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમનો શુભારંભ રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો। राष्ट्रगानना संगीतमय सुरोथी ऑडिटोरियम गूंजी उठ्युं हतुं। त्यारबाद प्रशासक श्री प्रफुल्लभाई पटेल द्वारा स्वागत संबोधन करवामां आवेल, जे अंतर्गत एमना द्वारा संघप्रदेशना विकास कार्यो अने सहाय योजनाओं विशेनी संपूर्ण रूपरेखा प्रस्तुत करवामां आवेल। आ कार्यक्रम दरमियान महामहिमना वरद हस्ते कुल 5 परियोजनाओनुं डिजिटल माध्यमथी खातमुहूर्त करवामां आवेल अने अन्य 2 परियोजनाना उद्घाटन करवामां आव्या। તે વિગતે જોઈએ તો એક સ્માર્ટ સિટી સંદર્ભે ડિજિટલથી વોકથ્રુ કરવામાં આવેલ। સાઉદવાડી સ્કૂલનું સમારકામ 1.35 કિલોમીટરના હેરિટેજ વોકવેનું મરમત કામ જાંપા અને માર્કેટ સંરક્ષણ કિલ્લા રોડ પર આવેલ। ફર અને શાક માર્કેટને મોડર્ન કરવું અને દીવ મ્યુનિસિપાલિટી દ્વારા નિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનો વિકાસ, આ તમામ પ્રોજેક્ટ્સ માટે ફાઉન્ડેશન અને સ્ટોન મૂકવામાં આવ્યા। मेरे लिए बहुत हर्ष की बात है कि आज ब्लू फ्लैग माननीय प्रशासक जी द्वारा मुझे दिया गया और दीव के लिए बहुत गर्व का समय है कि दीव की गोकला बीच भारत की चुनी गई 8 ब्लू फ्लैग बीचों में से एक है और देश की सबसे वन ऑफ द फर्स्ट बीचेस टू गेट ब्लू फ्लैग सर्टिफिकेशन, तो बहुत ही हमारे लिए बहुत खुशी बात है। थैंक यू करवामां आव्युं। साथे साथे कमलेश्वर स्कूल गोगला अने प्राथमिक शैक्षणिक प्रोग्राम आईआईटी वडोदरानुं उद्घाटन करवामां आवेल। त्यारबाद प्रशासक श्री प्रफुल्लभाई पटेलना वरद हस्ते दीव जिल्ला कलेक्टर श्रीमती सलोनी रायने ब्लू फ्लैग सर्टिफिकेट एनायत करायो અને દાદરા નગર હવેલીની કોફી ટેબલ બુકનું વિમોચન કરી અને નકલ રાષ્ટ્રપતિ શ્રીએ અને ઉપસ્થિત મહાનુભાવોના અર્પણ કરવામાં આવી। કાર્યક્રમના ભાગરૂપે ડિજિટલ વોક શોના માધ્યમથી દીવ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ગોગલા બીચ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળવા બાબતે શોર્ટ ફિલ્મ દર્શાવી વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ। કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા દીવની પ્રજાને સંબોધવામાં આવેલ, જે અનુસંધાને તેમણે જણાવ્યું કે દીવ એક શાંતિદ્વીપ છે અને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સમુદ્રી માનવ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે। અહીંની પ્રજાનો સ્નેહ જે મને અહીં સુધી ખેંચી લાવેલ છે। આ સાથે તેમણે આઈએનએસ ખુકરીની ઘટના દર્શાવીને તે ઘટનામાં શહીદ જવાનોને યાદ કર્યા। વધુમાં દમણ, દીવ અને દાદરા નગર હવેલીના એકત્રીકરણ જેવી ઐતિહાસિક ઘટનાને લઈ તેમણે સંઘપ્રદેશની પ્રજાને શુભકામનાઓ પાઠવી। આ પ્રસંગે દમણ, દીવ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ, દમણ દીવ સાંસદ લાલૂભાઈ પટેલ, દાદરા નગર હવેલીના સંસદ મોહન દેલકર, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, રાજનેતાઓ, દીવ શહેરના ગણમાન્ય નાગરિકો સહિત અનેક પ્રશાસનિક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ। કોરોના મહામારીની ગંભીરતાને લઈ આરોગ્યની દ્રષ્ટિએ પણ સંપૂર્ણ સલામતી વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે અંતર્ગત દીવ આરોગ્ય વિભાગ દ્વારા મહામહિમની મુલાકાતના તમામ સ્તરો પર ઉપસ્થિત તમામ લોકોનું માસ્કનું વિતરણ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરાવવામાં આવી રહેલ છે। મલાલા ઓડિટોરિયમમાં મહામહિમના કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીગણ, કર્મચારીગણ, મીડિયા કર્મચારીઓ વગેરેને પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવેલ। समग्र कार्यक्रमનું आयोजन प्रशासक श्री प्रफुल्लभाई पटेलના मार्गदर्शन हेठळ श्रीमती सलोनी रायना निर्देशનમાં ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કરવામાં આવેલ। અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ। નક્ષી ગઢવી, ZSTV, દીવ।